તો પાટણ શહેરને સ્વચ્છ બનાવવાની તંત્રની મોટી મોટી વાતો વચ્ચે શહેરના સુભાષ ચોક વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણી પાલિકા તંત્રની પોલ ખોલી રહ્યા છે બીજી બાજુ સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારની આ તસવીર છે જ્યાં જોવા મળતું રસ્તા પરનું પાણી કોઈ વરસાદને કારણે નહીં પણ પાલિકાની બેદરકારીને કારણે ગંદુ અને દુર્ગંધ મારતું ગટરનું પાણી છે આ રસ્તો શહેરનું ઘરેણું ગણાતા આનંદ સરોવર તરફ જવાનો મુખ્ય રસ્તો છે છાસવારે પડતા ભંગાણને ને લીધે અહીંયા આ પરિસ્થિતિ ઉદભવી રહી છે જેના કારણે સ્થાનિકો તો પરેશાન છે જ સાથે સાથે રાહદારીઓ અને વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અત્યારે અત્યાર સુધીમાં જે આ પાણીનો જે પ્રશ્નનો નિકાલ નથી થતો અને સુભાષ ચોકથી જે મીરા દરવાજા સુધીની જે પાઇપલાઇનનો જે પ્રશ્ન છે અને સુભાષચોકેથી જે પાણી જે અત્યારે વહી રહ્યું છે તેના માટે ચીફ ઓફિસર સાહેબ શ્રી અહીંયા આવેલા છે જેને અમે અહીંયા આવકારીએ છીએ પણ હજુ સુધી અહીંથી આજે ના ચાલે અમે આંખ લાલ કરીને અમારે કહેવું પડે છે કે જે પણ લુખા છે જે ચૂંટણીમાં જીતીને પોતાની સત્તા ઉપર બેસી બેસેલા કોર્પોરેટર છે એ લોકો અહીંયા આજ સુધી પણ જોવા આવેલા નથી અને આવનારી ચૂંટણીમાં અમે આનો આનો બહિષ્કાર કરીને પણ અમે તમારી સામે આવીશું અહીંના લોકો સતત પરેશાન રહે છે અને ચીફ ઓફિસર સાહેબ જે રીતના અહીંયા આવે છે એ રીતના એ લોકોએ અહીંયા છેલ્લા છ મહિનાથી કોઈ પણ કોર્પોરેટર અહીંયા કોઈ પગલું ભર્યું નથી પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે આજે અમે નગરપાલિકાના એન્જિનિયર મેન્ટેનન્સ માટેની જે એનજીઓ છે એના માણસો સાથે આખું પાઇપલાઈનનું જે નેટવર્ક છે એનું નિરીક્ષણ કરી રહ્યા છીએ કે કઈ દિશામાંથી ક્યાં પાણી જાય છે એટલે એકચ્યુઅલ આખો એનો ડિટેલ ખ્યાલ આવે તો ખબર પડે કે કયા કારણોસર પાણી ઉભરાય છે પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે વણકરવાસ છે એમના જે ઘરેલું કનેક્શન છે એ મેઇન રાઇઝિંગ મેઇન લાઇન કહેવાય એમાં આપેલા છે વાસ્તવમાં રાઇઝિંગ મેઇન લાઇન છે એમાં કોઈ કનેક્શન આપી શકાય નહીં એટલે ઘણા બધા બે ત્રણ બાબતોના લીધે કદાચ આ પ્રશ્ન ઇશ્યુ થયો છે પણ એક આ પ્રાથમિક રીતે એક આ ઇશ્યુ ધ્યાનમાં આવેલો છે બે ત્રણ આઈસીયુ છે એ ઉભરાય છે એમના કનેક્શનો એકચ્યુઅલ આગળના ભાગમાં હોવા જોઈએ એની જગ્યાએ પાછળના ભાગમાં છે તો આવી જે બે ત્રણ બાબતો છે એ અમે શોર્ટ આઉટ કરી અને શક્યનું ઝડપથી આ પ્રશ્નનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીએ છીએ સુભાષ ચોક વિસ્તારમાં વારંવાર ઉભરાતા ગટરના પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે જોકે અનેક રજૂઆતો બાદ આજે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સ્થળની મુલાકાત લઈ યોગ્ય કરવાની સ્થાનિકોને ખાતરી આપી હતી છેલ્લા પંદર દિવસથી આ માર્ગ પર રેલાતા દૂષિત પાણીને કારણે અહીંથી ચાલવું પણ મુશ્કેલ છે જોકે હવે પાલિકા તંત્ર કેટલાક સમયમાં કાયમી ધોરણે પ્રશ્નોનું નિરાકરણ લાવે છે તે જોવાનું રહે છે નિરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ